સરસાણા કન્વેન્શન હોલમાં ચાલુ વર્ષે G9 ગ્રુપ તથા મુંબઈની સંસ્થા એપિક્સ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું, જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર તેમની ટીમ સાથે સોમધૂર સંગીત પીરસશે. તેણીનું આ નવરાત્રીનું નવું આલ્બમ સોંગ રંગતાળી નવરાત્રી 2022નું ગીતને લોન્ચિંગ સેરેમની યોજાઈ. આગામી 26 સપ્ટેમ્બરથી શહેરીજનો ગરબાના તાલે ગુંજી ઉઠશે. કોરોના લહેરને 2 વર્ષ બાદ ચાલુ વર્ષે શહેરભરમાં વાતે ગાજતે ખેલૈયાઓ ઝૂમે ઉઠશે, ત્યારે શહેરના જાણીતા સરસાણા કન્વેન્શન હોલમાં G9 ગ્રુપ તથા મુંબઈની એપેક્સ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે નવરાત્રીનું આયોજન કરાયું છે. સુરત શહેરમાં કોરોનાને કારણે સતત 2 વર્ષ નવરાત્રીનું આયોજન કરી શકાયું ન હતું, પરંતુ ચાલુ વર્ષે કોરોના કહેર ઓછો થતાં શહેરના મોટા ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં શહેરમાં છેલ્લા 20 વર્ષથી નવરાત્રી કરી રહેલા G9 આ વર્ષે એપેક્સ સાથે આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન સરસાણા કન્વેન્શન હોલમાં એસી ડોમમાં 10 દિવસ દરમિયાન નવરાત્રી કરાશે, જેમાં સિંગર ઐશ્વર્યા મજમુદાર તેમનું સંગીત પીરસશે. G9 ગ્રુપ અને એપેક્સ તરફથી ધર્માંગ દલાલ, કરણ શાહ અને હિરેન કાકડિયાએ જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રીના 10 દિવસો દરમિયાન અમે બાહ્ય આકર્ષણો પણ વધાર્યા છે. સરસાણા કન્વેન્શન હોલમાં અને ડોમની અંદરના ભાગમાં ખેલૈયાઓ માટે પિલર વગરનો ડોમ રહે અને એસી ડોમમાં સૌથી વધુ ખેલૈયાઓ રમી શકે તેનું આયોજન પણ અમે કર્યું છે. અમે ડોમની બહારના ભાગમાં એક્ઝિબિશન અને કેન્ટીન માટે વધારે જગ્યા રહે તેવું પણ આયોજન કર્યું છે અને ડેકોર પાર્ટ માટે પણ વધુ ડોમ બનાવીએ છીએ અને ડેકોરની અંદર પણ સ્ટેજ ડિઝાઇન બનાવીએ છીએ અને LED થી વધુમાં લોકો ગરબા જોઈ શકે તેવું પણ આયોજન કર્યું છે. તેની સાથે MI બાર લાઇટિંગનું વિશેષ આકર્ષણ તથા એલિકોસિક સાઉન્ડ સિસ્ટમનું પણ સેટઅપ કરાયું છે. આનંદથી પેલું હિન્દીમાં કે હમ ભૂલે નહીં સમા રહે હૈ, હું અતિશય ખુશ છું કે આ વર્ષે હું ફરી પાછી સ્ટેજ પર જઈને એવા લોકો માટે ગાઈ શકીશ કે જે લોકોને માટે નૃત્ય એમનું સર્વસ્વ છે, ખાસ કરીને ગરબાનું નૃત્ય એમનું સર્વસ્વ છે અને હું પોતે એવું માનું છું કે ગાયન એ મારું સર્વસ્વ છે. તો એક રીતે આ એક એવી આપલે છે કે જે સિદ્ધિ ઈશ્વર સાથે અમને બધાને જોડે છે અને ફરી પાછી આપણે આ આ વસ્તુને માણવાના છીએ તે બદલ હું એટલી બધી ખુશ છું કે કદાચ પૂરતા શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. પણ સાચે જ આનંદ થાય છે કે સુરત જેવા ગમતીલા મોજીલા શહેરમાં આવી અને આમ જ આ માણવાનો મને મોકો મળે છે. નવરાત્રિમાં ખાસ તો એટલી બધી વસ્તુઓ અમે લઈને આવી રહ્યા છીએ કે જે સરપ્રાઈઝ તરીકે મારે રાખવી છે, પણ નાની નાની વાતો છે કે જે આપણે જ્યાં ન એક્સપેક્ટ કર્યું હોય ત્યાં ક્યાંક મોડર્ન થઈ જાય, જ્યાં ન એક્સપેક્ટ કર્યું હોય ત્યાં ક્યાંક એવું ટ્રેડિશનલ એલિમેન્ટ અમે નાખ્યું છે કે જેનાથી આખો એ જે એક લય છે, જે તાલ છે, જે ટેમ્પો છે આપણો ગરબાનો એ ઊંચો થાય. અને અમે બહુ મનથી દરેકે દરેક દિવસનું લિસ્ટિંગ કર્યું છે અને દરેકે દરેક દિવસમાં એવી બધી વસ્તુઓ ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી લોકોને ગરબા રમવાની મજા આવે, જે લોકો જોનારા છે દર્શકોને એને સાંભળવાની મજા આવે, લોકોને ગરબા કરતા રમવાની મજા આવે, જોવાની મજા આવે. માતાજીને ઘરમાં આવકારીએ એની વિશેષતા તો શું હોઈ શકે, માતાજીને આપણે સેલિબ્રેટ કરીએ એની વિશેષતા એ જ છે કે આપણે આપણી જાતની અંદર એક એવી જ્યોતને ઉજાગર કરીએ છીએ કે જે કદાચ આ 2 વર્ષ જે પેન્ડેમિકના થયા એમાં આમ ઓલવાવામાં હતી, પણ ફરી પાછા આપણે નવરાત્રીને માણવાના છીએ એટલે જાણે આ એવો ગરબો છે કે જાણે આપણે દીવામાં ઘી પૂરી રહ્યા હોઈએ. આ નાનકડી સિમ્પલ એક્સપ્લેનેશનમાં માતાજી ઘરે આવે, આપણને આપણા મનને આપણા હૃદયને શુદ્ધ કરે અને આપણને એક નવું કારણ આપે જીવનનું, આપણને એક નવું કારણ આપે પામવાનું, ખુશ થવાનું.